વડાલી તાલુકાની વાત કરીએ તો વડાલી તાલુકાના વેડા છાવણીમાં બોક્સમાં બ્લાસ્ટ કરનારને પોલીસ દ્વારા વડાલી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે. વડાલીમાં વડાલીના વેડા છાવણીમાં જિનેટિન રેડિયો જેવી લગતી વસ્તુમાં ફિટિંગ કરીને બ્લાસ્ટ કરનાર જયંતિ વણઝારાને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી રહી છે. બે વ્યક્તિ પિતા પુત્રીનો જીવ લેનારને પત્નીના પ્રેમીનું કાસળ કાઢનારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. સાબરકાંઠાના વડાલીના વેડા ગામમાં ઓનલાઈન ઇલેક્ટ્રિક વસ્તુ મંગાવી હતી, જેનું પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો હતો. પરંતુ અપડેટ માહિતી અનુસાર પાર્સલમાં આવેલી ઇલેક્ટ્રોનિક ડિવાઇસને પ્લગિંગ કરતા સમયે બ્લાસ્ટ થયું હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. આ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાના સમાચાર સામે આવતા જ ગ્રામજનો સહિત લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાત કરીએ તો સાબરકાંઠાના વડાલી તાલુકાના વેડા છાવણી ગામમાં જીતેન્દ્ર હીરાભાઈ વણઝારાના નામનું પાર્સલ આવ્યું હતું, જેને ખોલ્યા બાદ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં એક બાળકી સહિત બે લોકોના મોત નિપજ્યા છે. આ અંતર્ગત વાત કરીએ તો બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે બ્લાસ્ટનો અવાજ આજુબાજુના દૂર ઘરો સુધી સંભળાયો હતો. ઘટનાની જાણ થતાં આજે ડીવાયએસપી, જિલ્લા એલસીબી સહિત વડાલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ અનુસાર પ્રાથમિક માહિતીમાં સામે આવ્યા અનુસાર જો વાત કરીએ તો કોઈ અજાણ્યો વ્યક્તિ પાર્સલ આપી ગયો હતો, તો કોઈ ઓનલાઈન આવ્યું હોવાનું જણાવી રહ્યા હતા. પોલીસે હાલમાં પાર્સલ કેવી રીતે આવ્યું, કોણે આપ્યું અને પાર્સલમાં કેવી રીતે બ્લાસ્ટ થયો તે મામલે તપાસ હાથ ધરી છે. એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે બીજા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ અંતર્ગત બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બ્લાસ્ટ અંગે પૂછપરછ હાથ ધરાતા પાર્સલમાં કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ આવી હતી તેવું જાણવા મળ્યું છે અને જીતેન્દ્રભાઈ વણઝારાનું મોત નિપજ્યું છે અને એક બાળકીનું પણ મોત નિપજ્યું છે. તો બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર મામલો ઉકેલવામાં આવી રહ્યો છે અને આ અંગે સીસીટીવીના આધારે એક્ટિવા ચાલક સહિત પગેરું મેળવાયું હોવાનું પણ સામે આવ્યું છે. તો વાત કરીએ તો જેમાં રેડિયો જેવું ઇન્સ્ટ્રુમેન્ટનું ફિટિંગ કરાયું હતું. સિલેટિંગ સ્ટીક સીસીટીવીના આધારે એક્ટિવા ચાલક સહિત પગેરું મેળવાયું હતું. તો રિક્ષા ચાલકને આરોપી પાર્સલ આપવા જતા સીસીટીવીમાં કેદ થયો છે. આ અંગે વધુ તપાસ હાથ ધરાય છે, કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. તો ખેડબ્રહ્મા ખાતે જિલ્લા પોલીસ વડાએ પર્દાફાશ કરી ગણતરીના કલાકોમાં જ સમગ્ર ભેદ ઉકેલ્યો હતો.